નમસ્તે બેટા, આજે આપણે સિનિયર કેજીમાં સામાન્ય જ્ઞાનનો પાઠ ત્રીજો અને ચોથો જોશું. પાઠ ત્રીજો છે ફળો વિશેનો પરિચય. જુઓ બાળકો, અહીંયા ઘણા બધા ફળો આપેલા છે. આપણે બધા ફળો વિશે આમ તો પરિચય મેળવી જ લીધો છે કે અમુક ફળો છે એ અંદર ઠળિયાવાળા હોય, અમુક છાલ સાથે ખાઈ શકાય, અમુકની છાલ ઉતારીને ખાઈ શકાય, કોઈની અંદર ઝીણા ઝીણા આવા બીજ હોય, કોઈમાં ઠળિયા હોય, અને કોઈક ફળો ખાટા મીઠા હોય, તો કોઈકની અંદર માવાવાળા હોય. તો જુઓ બાળકો, જે ફળો આજે જે ખાટા મીઠા હોય ને ખટ્ટા એવા સ્વાદવાળા, એના ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે. જેમ કે દ્રાક્ષ છે તો એ પણ થોડીક ખટાશવાળી હોય, સંતરું પણ થોડું ખટાશવાળું હોય, પાઇનેપલ પણ ખટાશવાળું હોય, તો આ બધા છે એ ખટાશવાળા, મોસંબી પણ ખટાશવાળી હોય, અને એની સાથે સાથે માવાવાળા ફળો હોય ને એમાં તમારે રાઉન્ડ કરવાનું છે નીચેમાં, કે જે રસવાળા ન હોય એ એટલે કે માવાવાળા. તો જો આ એપલ છે, સફરજન, તો એ માવાવાળું હોય, સંતરું છે તો એ તો રસવાળું હોય, પછી આ પપૈયું છે તો એ માવાવાળું હોય, પછી આ સીતાફળ પણ માવાવાળું હોય, દાડમ માવાવાળું ન હોય એ રસવાળું ફળ કહેવાય, પછી કેરી છે તો એના અંદર પણ માવાવાળું હોય, પછી બનાના કેળું પણ માવાવાળું હોય, અને શક્કર ટેટી પણ માવાવાળી જ કહેવાય. તો પછી બાળકો, જે આમાં શાકભાજી છે એ જમીનની, કોઈક શાકભાજી એવા હોય કે જમીનની અંદર ઉગે, અને કોઈક એવા હોય કે જે છોડ ઉપર ઉગતા હોય, તો જે જમીનમાં ઉગે એના પર આપણે રાઈટ કરવાનું છે, અને જે છોડ ઉપર ઉગે એના પર રાઈટ કરવાનું છે. જુઓ બાળકો, આ બધા શાકભાજી છે ને, અમુક શાકભાજી આપણે કાચા પણ ખાઈ શકીએ, અમુક આપણે એને વઘારીને કે બાફીને કે એવી રીતે ખાઈ શકીએ. તો બાળકો, આ બધા શાકભાજી ખાવા જરૂરી છે. આ બધા શાકભાજી આપણે ખાઈએ તો જ આપણામાં વિટામિન્સ આવે. તો હવે બાળકો, આમાંથી જે જમીનની અંદર ઉગે છે એના ઉપર રાઈટ કરવા માટે તૈયાર થઈ જાઓ, કે જે કંદમૂળ કહેવાય એવા ગાજર, બટેટા, ડુંગળી, શક્કરખોડું, આવું આ જે બધું છે ને એ શેમાં ઉગે છે, આ બધું જમીનની અંદર ઉગેલું હોય છે. જ્યારે છોડ ઉપર શું ઉગે, તો જે આવી લીલોતરી કહેવાય, કે જાણે કે ભીંડા, ગવાર, મરચું, ફુલાવર, ટમેટા, રીંગણા, આ બધું શેના પર ઉગે, આ બધી જે લીલોતરી છે એ છોડ ઉપર ઉગે છે, અને કંદમૂળ છે એ જમીનની અંદર ઉગે છે. તો બાળકો, આ પાઠ ત્રીજો અને ચોથો, ફળો અને શાકભાજી નામનો આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે.